બાબરાથી ખંભાળાનો માર્ગ 9 કરોડના ખર્ચે નવો બનશે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે ખાત મુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો. નવો માર્ગ બનતા બિસ્માર માર્ગના કારણે લોકોને પડતી હાલાકી દૂર થશે. બાબરાથી ખંભાળાનો 22 કિલોમીટરનો માર્ગ 9 કરોડના ખર્ચે રાજ્ય સરકારમાં મંજૂર કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે શાસ્ત્રોક્ત વિધિ કરી કામગીરીનો શુભારંભ કરાવતા સ્થાનિક રાહદારીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. અહીં બિસ્માર માર્ગના કારણે લોકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડતી હતી, જો કે હવે નવો જ માર્ગ બનતા લોકોની હાલાકી દૂર થશે. બાબરાથી ખંભાળાનો 22 કિલોમીટરનો માર્ગ અતિ બિસ્માર હોવાથી અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડતી હતી. અહીં બાબરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંના માર્ગ પરથી જસદણ, ઘેલા સોમનાથ, ગંગેશ્વર જવા માટે અનુકૂળ રહેતો હતો, પણ રોડ ખરાબ હોવાથી પસાર થતા રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડતી હતી અને અકસ્માત સર્જાવાની ભીતિ પણ સતાવતી હતી. અગાઉ કરિયાણાથી ખંભાળા જતા 5 કરોડના ખર્ચે ફૂલ પણ મંજૂર કરાવી લોકોને ચોમાસામાં ન પડે તેની કાળજી લીધેલી હતી, તેમજ જિલ્લા પંચાયત હસ્તકનો ખંભાળાથી કોટડાપીઠા થોરખાણ સાતળીને જોડતો રસ્તો 35 કરોડના ખર્ચે રાજ્ય ધોરીમાર્ગ માન સમાવી કામગીરી કરાવી હતી. આમ પંચાળ માનથી પસાર થતા રસ્તા અને રાજ્યમાન સમાવી પંચાળ ન્યાય અપાવવા માટે ધારાસભ્યની મહેનત રંગ લાવી લોકોમાં ખુશી અને આનંદની લહેર વ્યાપી છે. ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર દ્વારા રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં યોગ્ય રજૂઆત કરી અહીં નવો માર્ગ મંજૂર કરાવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. બાબરા ખંભાળા માર્ગ માટે રાજ્ય સરકારે રૂપિયા 8,73,47,300 ફાળવતા કામ મંજૂર કરવામાં આવતા લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સ્થાનિક કોન્ટ્રાક્ટરને રોડનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવા અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. અસંખ્ય અગ્રણીઓ કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી. બાબરાથી ખંભાળા 22.300 મીટર નો રસ્તો આશરે 13 કરોડ ના ખર્ચે કુણાલ કન્સ્ટ્રક્શન કંપનીને રિપેર કરવા માટે 60 મીટર પહોળાઈનો આજે શુભારંભ કરીએ છીએ. પંચાળ વિસ્તારનો બાબરાથી ખંભાળા અને ખંભાળાથી થોરખાણ જે જિલ્લા પંચાયત હસ્તકનો રસ્તો હતો 35 કરોડના ખર્ચે અને આ 13 કરોડના ખર્ચે બીજો અને 5 કરોડના ખર્ચે આ પુલનું કામ પૂર્ણ થયેલ છે. આ રસ્તો તો પૂરો થતાં પંચાળ વિસ્તારના મોટાભાગના ગામડાઓને ભારે મોટી સુવિધા મળશે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી લાગણી છે કે ખંભાળાથી સીધો પાળિયાદ અને પાળિયાદથી ધંધુકા અને અમદાવાદ જવા માટેનો પણ ટૂંકો રસ્તો અમરેલીને મળે તેના માટે સતત પ્રયાસો છે. ગત સોમવારે કરિયાણાની મેં મુલાકાત લીધી હતી, અધિકારીઓને સાથે રાખીને, અધિક્ષક ઇજનેરને પણ સાથે રાખીને પાળિયાદ સુધી આ રસ્તાની મુલાકાત લીધી છે. વડલી થઈને સીધો અમદાવાદ જવા માટેનો આશરે 27 કિલોમીટર અંતર ઘટશે અમરેલીને. તે રસ્તો પણ બનાવવા માટેની સરકારમાં રજૂઆત કરી છે. વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં પણ મારે અભિનંદન આપવા છે કે નીતિનભાઈને અમરેલી જિલ્લાના જે રસ્તા માટે મેં મંજૂરી માગી છે અને મોટાભાગના રસ્તાઓની મંજૂરી થઈ છે, સ્ટેટ હસ્તકના એક પણ રસ્તો બાબરા તાલુકાનો હવે મંજૂર થવા બાકી નથી. નોન પ્લાનના જે રસ્તાઓ છે તેની પણ રજૂઆત થઈ અને 12 કરોડના ખર્ચે મંજૂરી આવી છે. બાકી રહેતા નોન પ્લાનના રસ્તા મનસુખભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર હતા, જસપતભાઈ, અશોકભાઈ, ગામના સરપંચ સાભાઈ અને શિવાભાઈ સહિતના અમારા જે આ વિસ્તારના લાગણીદાર આગેવાનો છે તેમના તરફથી મને રજૂઆત કરવામાં આવી છે. ખંભાળાથી આ પુલ ઉતરતા સીધો ઈશ્વરિયા, ઈશ્વરિયાથી શિરવાણી અને શિરવાણીયાથી જાંબરવાળાનો રસ્તો પણ નોન પ્લાન મંજૂર થઈ રહ્યો છે. લાઇટની તકલીફ છે, લોકોએ મારી પાસે રજૂઆત કરી છે. ખેડૂતોને સિંગલ ફેઝ વીજળી મળી શકે તેના માટે હમણાં જ રજૂઆત કરવાનો છું અધિકારીને બોલાવીને. તાઉતે વાવાઝોડાના કારણે હજુ અનેક ફીડરો બંધ છે,
છતાં પણ બાબરા તાલુકાનું એક પણ ફીડર અત્યારે બંધ નથી. કોઈક કનેક્શન બાકી હશે તો એને પણ તાત્કાલિક જોડીને ખેડૂતોને અત્યારે પોતાના ચોમાસામાં કપાસ કે વરસાદ ખેંચાણો છે, પીવાના પાણીની જરૂરિયાત છે, ખેડૂતોને પોતાના ખેતી માટે જરૂરિયાત છે, ત્યારે એમને પણ વીજળી પુરવઠો નિયમિત મળે તેના માટેની પણ રજૂઆત કરી અને બાબરા તાલુકાને લોકોને અને માલધારી